નોંધવા જોઈએ, રાજકોટ મનપામાં ટ્રી ગાર્ડના ટેન્ડરને લઈને વિવાદ સર્જાયો છે. મેયર પ્રદીપ ડવની સૂચના વિરુદ્ધ ખરીદી કરાઈ, સસ્તા અને વધુ ટ્રી ગાર્ડ લેવાની સૂચના અપાઈ હતી. મનપાના અધિકારીઓએ વધુ ભાવના ટ્રી ગાર્ડ ખરીદ્યા છે. 1100 રૂપિયાના ભાવે 5000 ટ્રી ગાર્ડનું ટેન્ડર એજન્સી નક્કી કરી, સાથે જ મેયરને વાત ધ્યાને આવતા મેયર અકળાયા હતા. મેયરની જાણ બહાર ખેલ થતા વર્ક ઓર્ડર અટકાવી દેવા આદેશ કર્યો છે. ટ્રી ગાર્ડ ટેન્ડરમાં ઓછા વજન અને ઓછા ખર્ચની મેયરે શરત મૂકી હતી. જૂના નિયમો મુજબ ટેન્ડર બહાર પડતા વિવાદ થયો હતો. 13.7 કિલોના ટ્રી ગાર્ડનું વજન ઘટાડવા મેયરે સૂચન પણ કર્યું હતું. બાંધકામ અને ગાર્ડન શાખા દ્વારા નિયમોનું પાલન નથી કરાયું. એજન્સી અને કોન્ટ્રાક્ટરને લાભ આપવા જૂની શરતનું ટેન્ડર બહાર પડાયું. ટેન્ડર બહાર પાડતા જ મેયર પ્રદીપ ડવ દ્વારા રોકવામાં આવ્યું છે. 1 લાખ વૃક્ષો માટેના ટ્રી ગાર્ડ બનાવવાનું ટેન્ડર બહાર પડ્યું છે. પ્રજાના પૈસા બચાવવા મેયર પ્રદીપ ડવે અધિકારીઓ સામે પાયો ચડાવી છે. મનપા દ્વારા ટ્રી ગાર્ડના જૂના ટેન્ડરો બહાર પાડતા મેયર છે તે લાલધૂમ થયા છે. મેયર પ્રદીપ ડવે પ્રજાના પૈસા છે તે વેડફાય તે માટે યોગ્ય ટેન્ડર બહાર પાડવા માટેની શરત મૂકી છે. રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ આપણી સાથે છે. પ્રદીપભાઈ, જૂના શરતના ટેન્ડરો મૂકવામાં આવ્યા, ખરેખર તેનાથી કેવડું નુકસાન થઈ રહ્યું છે પ્રજાના પૈસા? હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલા 5000 ટ્રી ગાર્ડ માટે 1100 રૂપિયા ભાવ લેખે ટેન્ડર બહાર પડાયું હતું 55 લાખનું. મારું એવું માનવું છે કે આ જે ટ્રી ગાર્ડ છે એનું કોસ્ટિંગથી હળવું કોસ્ટિંગ એટલે કે એમનાથી નીચા ભાવના આપણે ટ્રી ગાર્ડ ખરીદીએ, વજનમાં ભલે હળવા હોય પરંતુ અથવા ફાઈબરના હોય તો જેથી કરીને વધુ ટ્રીગાર્ડ થઈ શકે, તેમજ હળવા લોખંડવાળું જો આપણે ટ્રીગાર્ડ આપીએ ને એવું ટ્રીગાર્ડ કે જે લોકોને ઉપયોગી પણ થાય અને કોર્પોરેશનને ફાયદો પણ થાય, તો ખોટો ખર્ચ છે એ વેડફાય નહીં, લોકોને પણ પૈસાનો બચત થાય ને કોર્પોરેશનને તિજોરીમાં વધુ પડતો ખર્ચ ન આવે, એટલે લોકહિત માટે થઈને જ્યારે મારા વાત ધ્યાનમાં આવી ત્યારે મેં ગાર્ડન શાખા અને બાંધકામ શાખાએ જે આ ટેન્ડર બહાર પાડ્યું હતું તેમને ચેતવ્યા હતા અને તેમને કહેલું છે કે આ ટેન્ડર આપણે નવા છે એ ટ્રી ગાર્ડ હજુ એનો સેમ્પલ ચેક કરીશું અને ત્યારબાદ જો આપણને યોગ્ય લાગશે નવા ટ્રી ગાર્ડ તો આ ટેન્ડર છે એ રદ કરીશું અથવા તેમાં સુધારણા કરીશું. ખાસ જૂના ટેન્ડરમાં કઈ રીતના ભાવો નક્કી થતા અને તમે જે ભાવો મૂક્યા છે તે કેટલા છે? હાલ અત્યારે 1100 રૂપિયા લેખે આપણે મૂક્યા છે, પરંતુ મારું એવું માનવું છે કે 1300-1400 રૂપિયા હાલ જે લોખંડના ભાવ વધુ છે ત્યારે જે તે ટેન્ડર જે કંપની ભરે છે એ અંદાજિત 1300-1400 રૂપિયાની આસપાસ ટેન્ડરો ભરતા હોય છે, ત્યારે માનો કે 1300 અથવા 1400 રૂપિયા લેખે જો ગણીએ તો 70 લાખ રૂપિયા આ 5000 પાંજરાના થતા હોય તો આપણી ઈચ્છા અને આપણી કલ્પના એવી છે કે ફાઈબરના અને લોકો ઉપયોગ પણ કરી શકે, વૃક્ષોનું વાવેતર પણ થઈ શકે, વધુ ટ્રી ગાર્ડ આપણે કોર્પોરેશન દ્વારા લોકોને આપી શકીએ અને પૈસાની બચત થાય એ હેતુથી મેં આ હાલની છે પ્રક્રિયા એ પ્રક્રિયામાં આપણે ફરી વિચારણા માટે થઈને કોર્પોરેશન મહાનગર દ્વારા એ વિચારણા માટે લીધેલ છે. સૌથી મહત્વપૂર્ણ બાબત, આ ટેન્ડરને રોકવામાં આવશે કે એ ચાલુ રાખવામાં આવશે? ટેન્ડરને છે 2 દિવસમાં છે અલગ અલગ સેમ્પલો મગાવ્યા છે, એ સેમ્પલનો અભ્યાસ કરીને જરૂર પડી એ નવું પણ ટેન્ડર કરીશું અથવા આમાં છે એ સુધારા ટેન્ડર કરીશું. હતા રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ, જેમણે પ્રજાના પૈસા બચાવવા માટે બાંધકામ શાખા અને ગાર્ડન શાખાની સામે આવ્યા છે, કારણ કે વારંવાર વિવાદમાં રહેતા ગાર્ડન શાખા અને જેટના બાંધકામ શાખા છે તેમના જે અધિકારીઓ છે તેમ વારંવાર વિવાદમાં આવ્યા છે. ફરી એક વખત વિવાદ સામે આવતા અત્યારે મેયર છે તે લાલધૂમ થયા છે, કારણ કે પ્રજાના પૈસા વેડફાય નહીં તે માટે નવા ટેન્ડરની શરત, ઓછા ખર્ચ અને ઓછા વજન સાથેનું ટેન્ડર મૂકવામાં આવે તેવી વાત અત્યારે મેયરે રજૂ કરી છે. કેમેરામેન જય ભીંડે સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ.